रूपया 2000 ની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત થયા પછી લોકો બેંકમાં નોટો જમા કરાવી રહ્યા છે। રિઝર્વ બેંકે આ નોટ 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં જ રહેશે તેવું પણ સ્પષ્ટ કર્યું છે। આમ છતાં ઘણા લોકો આ નોટ સ્વીકારતા નથી, ત્યારે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે આવેલી અજંતા ફૂટવેર નામની દુકાને પોતાની દીકરી માટે બૂટ ખરીદવા ગયેલા વાંકાનેર તાલુકા પીએસઆઈ બીપી સોનારાએ બે જોડી બૂટ ખરીદ કર્યા બાદ તેમને રૂપિયા 4320 નું બિલ અપાયું। તેઓ કાઉન્ટર પર બિલ આપવા ગયા ત્યારે ત્યાં અમે 2000 ની નોટ સ્વીકારતા નથી તેવું બોર્ડ જોવા મળ્યું હતું। આથી તેમણે કાઉન્ટર પરના વ્યક્તિને આવું સ્ટીકર તમે ન લગાવી શકો તેમ કહેતા તેણે મેનેજર અલ્પેશભાઈ પાદરિયાએ 2000 ની નોટ સ્વીકારવાની ના પાડી છે તેમ કહેતા તેની સાથે મોબાઈલથી વાત કરી જો તમે નહીં સ્વીકારો તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશું તેમ કહી અને કાયદાનું ભાન કરાવ્યું હતું, જેથી તેમણે કંઈ વાંધો નહીં બરોબર છે તેવો જવાબ આપી દેતા પીએસઆઈ સોનારાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી અને પીસીઆર બોલાવી પોતાની ફરિયાદ લેખિત અરજી સ્વરૂપે નોંધાવવાનું જણાવ્યું, જેથી બાદમાં આ મેનેજરને પોતાની ભૂલ સમજાઈ જતા માફી કરી લેતા એફઆરઆઈ નોંધાવાઈ નહોતી। મારું નામ અલ્પેશ પાદરિયા, અજંતા ફૂટવેર। અમારે રોજ કસ્ટમર આવે છે, દિવસમાં કાલે 20-25 કસ્ટમર આવેલ કે જે નાની વસ્તુ માંગે છે, સ્લીપર કે 299 એમઆરપી હોય છે, 180 રૂપિયાની એમઆરપી હોય છે અને 2000 નોટ કાઢે છે કસ્ટમર, બરાબર છે। એને અમે પરત નથી કરી શકતા કારણ કે અમારી પાસે સિલકમાં 500 ને 100 નોટ જ નથી આવતી આજની ડેટમાં। જીબી કસ્ટમરની આવે છે 2000 મોટી નોટ 500 કે જેની અંદર અમે 15 નોટ 100 કે એડજસ્ટ નથી કરી શકતા, એટલા માટે અમે નોટ કાલે એક વખત સ્વીકાર કરેલ નથી। ના, એમાં એવું કાંઈ અમારી જીદ પકડીને અમે નહોતા બેઠા, પણ એ સાહેબ આવ્યા હતા અને અમને ખ્યાલ બી નહોતો કે અધિકારી છે। પછી અમને જાણ કરી રહ્યા બીજી બ્રાન્ચમાં કે સાહેબ છે ને આવી રીતે કહે છે, મેં કીધું ચાલો હું આવું છું રૂબરૂ। પછી અમે એમને કીધું કે નહીં અમે ચાલો સાહેબ 3 નોટું છે તો લઈ લઈએ છીએ, કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ અમે ભૂલ સ્વીકાર લીધી છે, બરાબર, બીજું કંઈ અમે લાંબી મેટર નહોતું। ના, બેનર તો અમે કાઢી નાખ્યા છે, એક દિવસ પૂરતા જ કાફે લગાડેલા હતા કે આવી રીતે કહી તો કસ્ટમરને ખ્યાલ આવે એમ। પણ આવી રીતે સ્લીપર નાની નાની પરચુરણ આઈટમ લેતા હોય એની અંદર અમે કોઈ એવી અમારી પાસે સિલક હોતી નથી એક્સ્ટ્રા કે જેથી કરીને અમે એમને પૈસા રિટર્ન કરી આવીએ। અમે પેટ્રોલ પંપ બાજુની કોઈ કરિયાણાની શોપ હોય, ગ્રોસરી શોપ હોય, અહીંયાથી અમે લઈ આવીને એડજસ્ટ કરતા હોય,